હાય એન્ડ વેલકમ ટુ ધી વન મોર એપિસોડ ઓફ વિક્ટરી એક જર્ની જે છે એ તમારી સાથે શેર કરીએ છીએ આજનો એપિસોડનો મુખ્ય પર્પઝ એ છે કે ઓર્ગન ડોનેશન અવેરનેસ આ જે ટોપિક જે છે એની અવેરનેસ જે છે લોકો સુધી પહોંચાડવી અને મેક્સિમમ એવા લોકોને વોલન્ટરી રેડી કરવા કે જેઓ પોતાના અંગદાન દાન માટે જે છે હંમેશા તૈયાર રહે એના માટે પ્લેજ લે કારણ કે એક ઓર્ગન ડોનર જે છે આઠ લોકોનું જીવન જે છે બચાવી શકે છે તો આજના એપિસોડમાં આપણે વાત કરીશું મન શાહ સાથે મન સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના એપિસોડમાં થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ અને આપણે જો વાત કરીએ કે તમે જે છે રીનલ ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ છો રાઈટ અને અમારી હોસ્પિટલ એટલે કે મેરેંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર સિદ્ધાર્થ માવાની અંડરમાં તમે આખી ટ્રીટમેન્ટ લીધી છે તો એ જર્નીની જો વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ રહેશે કે કઈ કઈ તકલીફથી આની શરૂઆત થઈ અને ત્યારબાદ આપે કોને સંપર્ક કર્યો અને છેલ્લે તમે ડોક્ટર સિદ્ધાર્થ માવાની સાથે એમનો સંપર્ક જે છે કઈ રીતે થયો ઓકે બે હજાર ત્રણમાં મને બોર્ડર લાઈન ડાયાબિટીસ ડિટેક્ટ થયો હતો એ પછી મારી ટ્રીટમેન્ટ ચાલુ હતી બે ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં મારું બીપી પણ થોડુંક વધવા મળ્યું તો એ વખતે પછી મારી કંપનીમાં એ વખતે કેમ્પ હતો એટલે એવરી ઇયર કેમ્પ થાય છે હેલ્થ ચેકઅપ માટેનો એ ચેકઅપ કરાવ્યું તારે ખબર પડી કે મારું ક્રિએટાઈન જે લેવલ જે છે એ વન પોઈન્ટ ફાઇવ કરતાં થોડું વધારે લે ઇટ વોઝ વન એટલે એમણે અને ડોક્ટર સિદ્ધાર્થ માવાણી પાસે મોકલ્યો અચ્છા એ ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં હું માવાણી સાહેબ મળ્યો માવાણી સાહેબ ને મળવા માટે ગયો તમે એમને પહેલી વાત એ કરી હું સાહેબ આપણે કામ કરીએ આજનો આખો દિવસ રજા લઈને આવ્યો છું આજ તમે જે ટેસ્ટ કરાવી લો મારા પણ ડાયગ્નોસ કરો કે શેના લીધે મને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે રાઈટ એટલે ત્યાં સુધી વધીને ટુ પોઈન્ટ ટુ જેવું થઈ ગયું હતું પછી એમણે એ દિવસે બધા ડાયગ્ન કરે બધા રિપોર્ટ નોર્મલ આયા એટલે એમણે મને કીધું ના આપણા પાસ માટે એક છેલ્લો ઓપ્શન છે કે આપણે તમારું શું કહે બાયોપ્સી કરીએ બરાબર છે ફાઈન દેટ એના માટે બી હું તૈયાર છું એક દિવસ માટે ત્યાં આગળ રાખ્યો મને ત્યાં આગળ એમને બાયોપ્સી કરાવડે શું કહે તમારું જે સેમ્પલ હતું એ ત્યાં મુંબઈ મોકલ્યું ટેસ્ટ માટે એ આવ્યું જયારે તે વખતે પછી પાંચ એક દિવસ પછી એમણે મને મળવા માટે બોલાવ્યો જયારે સેમ્પલના રિઝલ્ટ આવી ગયું ત્યારે તો મને મેં કીધું કે શું આવ્યું સાહેબ તો એમનું જે શોર્ટ ફોર્મ જે કે મેડિકલ ભાષામાં એફ એસ મતલબ શું બરાબર તો કે યોર ઇમ્યુન સિસ્ટમ ઇઝ સો પાવરફુલ કે ઇટ ઓનલી ફાઇટ્સ વિથ યોર ઓર્ગન અને એને કિડની પર એટેક કર્યો છે એટલે કારણ કે ત્યાં સુધી મારું માણસ કે બીપી થોડું વધતું રહેતું હતું પણ મારું ડાયાબિટીસ એકદમ નોર્મલ હતો એટલે નોર્મલ કે એકદમ બોર્ડર લઈને હતું ઇટ વોઝ નોટ એચબી મને સિક્સ સિક્સ પોઈન્ટ વન ની આસપાસ રહેતું હતું એટલે નોર્મલ હતું પછી એ દિવસથી એમને ત્યાં આગળ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ટ્રીટમેન્ટ તો આઈ થિંક 2000 એટલે કોરોના સુધી એમ મને કોરોના સુધી સુકાતે આ વોઝ વેરી સ્ટેબલ 3 થી 3.8 ની વચ્ચે રહે મેં કરતો તો મારું ક્રિએટાઈન બરાબર બરાબર કોરોના પછી એકદમ વધવા મળ્યો મારું ક્રિએટાઈન અચ્છા હા અને આ 2022 માં ક્રિએટ આ મારું ક્રિએટાઈન લગભગ શું સુકાતે 13 13.5 સુધી પહોંચી ગયો અરે વાહ હા એટલે પહેલા મને માવણી સાહેબ એવું કીધું કે આપણે 10 થશે ને પછી આપણે તમારું ડાયાલિસિસ ચાલુ કરશું પણ સ્ટેબલ હતો બીજી કોઈ તકલીફ નથી શું કે મારું રૂટિન કામ કરતો હતો બધું હતું એટલે આપણે થોડું ખેંચ્યું અને થર્ટીન પોઈન્ટ ફાઈવ થયું ને એટલે મને કે નાવ વિલ હેવ ટુ સ્ટાર્ટ એટલે પછી ડાયાલિસિસ ચાલુ કર્યું ડાયાલિસિસ ચાલુ કર્યું ત્યાર પછી એમણે મને કીધું મને કે નાવ યુ ગો ફોર કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે હું જરા ખચકાયો કારણ કે શું કે ત્યાં બધા ઘણા બધા રિપોર્ટ્સ બધા પેપર બધા વાંચીને એમાં એ સક્સેસ ના નતા હતા પછી એમણે મને બહુ સારી રીતે બધું સમજાવ્યું બધું એ કર્યું અને હી મોટીવેટેડ મી કે આઈ શુડ ગો ફોર કિડની ટ્રાન્સપ્લાન્ટ અને

ઓલવેઝ વિથ મી અને બધા જ આમ મારો સન નાનો છે થોડો બી હેડ અ લેટ ચાઈલ્ડ એટલે પણ શું કહે તે મારા સન એવરી મોમેન્ટ ઉપર મારી સાથે ઉભો રહ્યો છે અને હી હેલ્પ અ લોટ સરસ હવે જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ ની વાત કરીએ તમે કહ્યું એ પ્રમાણે કે તમે પણ જે છે વોલન્ટરીલી એગ્રીમેન્ટ બતાવ્યું કે હું કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર છું જનરલી મેં એવું સાંભળ્યું છે કે જ્યારે પણ તમે કોઈ પણ ના ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી થાવ રેસીપિયન્ટ તો એ ડોનર મળતા ઘણી વખત વાર લાગે છે ઘણી વખત અમુક વીક ઘણી વખત મહિનાઓ થઈ જાય છે ઘણી વખત વર્ષો થઈ જાય છે તો તમારો ડ્યુરેશન કેવું રહ્યો મારું ડ્યુરેશન બાય ગોડ ગ્રેસ અને બહુ ઓછું રહ્યું મેં જૂનમાં સ્ટાર્ટ અને મને મે માં કિડની મળી ગઈ અચ્છા અને તમારું કેડાવરિક જે છે એ કિડની ડોનર હતું રાઈટ ઓકે ઓકે હવે આ ટ્રીટમેન્ટ જે છે કેટલો સમય ચાલી અને મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં આપનો સ્ટે કેટલો વખત રહ્યો મેરેંગો સિમ્સમાં હું 10 દિવસ રહ્યો અહીંયા ગડી અચ્છા માય એક્સપીરિયન્સ વોઝ વેરી ગુડ એવરીબડી રાઇટ ફ્રોમ ડોક્ટર ટુ હાઉસકીપિંગ પીપલ દરેકે દરેક જણા બહુ જ સારી રીતે અહીંયા આગળ સપોર્ટ કર્યો છે દરેકે જણાએ બહુ સારી રીતે હેલ્પ કરી છે નોટ ઓનલી મી ટુ માય ફેમિલી ઓલ્સો ધ બેસ્ટ પાર્ટ હું તમને કહું ને કે જે મારા ફેમિલી એક્સપિરિયન્સ થયું એ કે ઇવન અહીંયા આગળ અહીંયા આવે ગાડી પાર્ક કરે

માટે ઓપ્ટ કરવું પડે છે ઘણા બધા લોકો એ રેસિપિયન્ટ છે ડોનર છે એમના માટે તમારા તરફથી એક મેસેજ જે કહી શકાય હું ખાલી એક જ વાક્યમાં કહીશ કે મારું આ જોઈન મારા દીકરાએ મને કીધું કે પપ્પા મને ઓક એક થાય તો મારા ઓગળસમંડ ડોનેટ કરવાના એટલે એ સૌથી મોટો એક મેસેજ છે

જેમને એક કેડાવર જે છે એ ડોનર હતું હવે આપણે બીજા જ એવા એક વોરિયરને મળવાનું છે જેમનું નામ છે રીટાબેન અને રીટાબેન સાથે પણ આ જ વિષય ઉપર વાત કરીશું ઓર્ગન ડોનેશન અને એમાં પણ આજનો આપણો વિષય એટલે કે મુદ્દો જે છે એ છે રીનલ ટ્રાન્સપ્લાન્ટ રીટાબેન આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે એપિસોડમાં અમારી સાથે જોડાવા બદલ જો આપની જર્નીની વાત કરે મયનભાઈ સાથે તો અમે ઘણી બધી વાતો કરી કે એમની જર્ની કેવી રહી જો આપની જર્નીની વાત કરું તો આ આપની જે તકલીફો જે છે એ કઈ રીતે શરૂ થઈને કેટલા વખતથી રહી લગભગ મારે આડત્રીસ વર્ષની થયા અને સસરાનું ડેથ થયું એટલે એ ટાઈમે જે મને થોડુંક આમ અનફ્યુચર થતું હતું શરીરમાં એટલે ફેમિલી ડોક્ટર ને કન્સલ્ટ કર્યા ફેમિલી ડોક્ટરે એમ કીધું કે કશું નથી સ્ટ્રેસ ના પપ્પા નું સ્ટ્રેસ એમના ઉપર એટલે કે બીપી છે એટલે કશું જ રિપોર્ટ વિપોર્ટ કશું કરાયું નહીં મને બીપી ની દવા ચાલુ કરાવી દીધી લગભગ આડત્રીસ થી બેતાલીસ એટલે પાંચ વર્ષ સુધી મેં બીપી ની દવા ખાધી બરાબર એટલે કે બીપી છે નોર્મલ થઈ જશે કે કશું જ છે નહીં પછી બેતાલીસ વર્ષ જ્યારે મારું રનિંગ બેતાલીસ નું થયું એટલે અને એમનેમ જ હું ચેકઅપ માટે ગઈ ગાયનેક જોડે કે મારે હવે સોનોગ્રાફી કરાવી છે બરાબર એ કશું નહીં બીપી ની જે હું બે ટાઈમ મને દવા ચાલુ કરાવી દીધી હતી પછી બેતાલીસ વર્ષ જયારે બેતાલીસ હું બેઠું ને પછી એક વખત મને ખાલી આમ ડાયરિયા કે હું આમ બસ જમવાનું ભાવે બસ બીજી કોઈ તકલીફ હતી નહીં કરે છે ને હોટલ હતી પાંચ સાત વર્ષ તો મેં હોટલ ચલાવી છે ધંધો કરતી એટલે કઈ

પછી મેડમ કે ઇન્ટ્રી તમારા કિડની ઉપર સોજા બહુ જ છે એટલે તમારે છે ને ચોક્કસ કિડની નો કોઈ પણ પ્રોબ્લેમ હોવો જોઈએ આટલા બધા સોજા હોય અને તમને કઈ ના થાય તો કે આવતું જ નથી પછી કઈ તો તો આપણે પેલા હસબન્ડ બી જોડે નતા કે મેં તો રૂટીન ચેકઅપ છે એટલે આપણે એમાં શું ડરવાનું એટલે બસ એવી રીતે ગઈ અને પછી આવું કીધું એટલે થોડીક વાર તો હું આમ સુધ થઈ ગઈ આ શું મારે તો મેં પછી મેડમ ને કીધું મારે તો છોકરા ના કે બેન આપણા કરતા છોકરા નાના જ હોય કે આપણા બાળકો તો નાના જ હોય પણ મેં તો કરવાનું શું એટલે કે બસ આ બધા લખી એ તમે કાલે ચાલુ કરી દો અને એમાં તમને ખબર પડી જશે અમે તો પછી હું ઘરે આવી ઘરે આવી હસબન્ડ ને વાત કરી હસબન્ડ કે એવું હોય જ નહીં ના આપણે હાલે જ ક્રિએટિંગ ચેક કરાવી બરાબર એટલે એ રિપોર્ટ કરાવવા ડાયરેક્ટ મારું શરૂઆતનું ક્રિએટ ત્રણ હતું અચ્છા તો ગાયનેકોલોજીસ્ટ એવું કીધું કે અમુક તમારે રિપોર્ટ કરાવવા પડશે ત્યારબાદ રિપોર્ટ્સ કરાયા પછી મેં કીધું કયા તમારી મતે કોઈ ડોક્ટર મને સજેસ્ટ કરો કે જેને હું એમને કન્સલ્ટ કરી શકું પછી એમને કન્સલ્ટ કીધા કે ફલાણા ફલાણા ડોક્ટર છે તેમને તમે મળો પછી એમને મળ્યા એટલે એમને એમના પૂરતા જે બીજું વધારા પડતા જે રિપોર્ટ એ પણ કરાવ્યું બધું સરસ રીતે તપાસ રૂટિન સરસ થઈ ગયું પણ પછી વાતા આમ વાતો વાતોમાં મારા હસબન્ડ એમ કીધું કે સિદ્ધાર્થ માવાણી એક સરસ ડોક્ટર છે એમને તું કન્સલ્ટ પહેલા કે પછી ભલે ત્યારે આ તો હું સજેસ્ટ કરું છું એમના ફ્રેન્ડે કીધું પછી મળવું ના મળવું તમારી ઈચ્છા છે પણ જયારે પછી ફર્સ્ટ ટાઈમ સિદ્ધાર્થ સર મળ્યા ને તો સરને એવું જ કર્યું કે ફરીથી બધા રિપોર્ટ મારા કેવા પ્રમાણે તમારે કરાવ આ પણ તો કોઈ વાંધો હતો ફરીથી બધા રિપોર્ટ કરાયા પણ મને એક જ મુલાકાત એમની સિદ્ધાર્થ સરની થઈ છે મને એટલો આમ ભગવાન મળી ગયો એટલો મને વિશ્વાસ એમની ઉપર આવી ગયો હતો છેક સુધીની આજ સાડા ત્રણ થયા ઓપરેશન આજ સુધીની મને કોઈ પણ પ્રોબ્લેમ હજુ થયો નથી બરાબર છે અને ડોક્ટર સિદ્ધાર્થને તમે મળ્યા ઇન્વેસ્ટિગેશન બધા ફરીથી કરાવ્યા રિપોર્ટ અને ત્યારબાદ સજેસ્ટ કર્યું કે હવે કદાચ કિડની ટ્રાન્સપ્લાન્ટની સાડા ત્રણ વર્ષ તો મારા ત્રણ વર્ષ તો લગભગ દવા સુધી દવાથી જ ચાલ્યું એટલે દવા એ રીતે હતી કે મારે ને બધું કરાવ્યું એમાં એવું જ કીધું કે જે ફિલ્ટર લોસ થઈ ગયા છે ને એ બેન ફિલ્ટર લોસ થઈ ગયા છે આના તો કેવું છે ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો એક ઢીચણ આપણા રિપ્લેસમેન્ટ કરાવ એવું થાય કે આની બીજી કોઈ દવા નથી એટલે જ્યાર તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ છો ત્યારે તમે ઓલ હા એ સોલ્યુશન છે બાકી હું જે તમને દવા આપું છું એ ધક્કો મારવાની રહેશે હું એવું નથી કેતો કે આમાં તમે પાંચ વર્ષ કે દસ વર્ષ કાઢી શકશો આમાં વર્ષ એ થાય છ મહિના ચાલશે ને ના પણ ચાલે ને કાલ બી કરાવવું પડે તમારે ડિસિઝન કંઈ પણ લેવું પણ એમનું કીધું પર્મનન્ટ સોલ્યુશન એ વાત આવે તમારે કિડની લેવાની હતી તો ડોનર માટેની જયારે સર્ચ ચાલુ થઈ કેવું છે મેડમ કે એવું કોઈ બસ મગજ થી વિચાર્યું જ નતું બસ ઘરે આયા ટ્રાન્સપ્લાન્ટ ની શરૂઆત કરો એવું કીધું ડોક્ટરે કેવા તમે એનો એ જ સોલ્યુશન છે એટલે બસ રસ્તામાં જ ગાડીમાં હતા અને વાત થઈ મારા હસબન્ડ કે હું છું જ હું જ તને આપી દઈશ કોઈ પણ આગળ પાછળનું કોઈ એને નથી વિચાર્યું કે મેં નથી વિચાર્યું કે મેં એવું નથી વિચાર્યું કે એને પણ એવું વિચાર્યું કે તારું હું તને આપવા તો તૈયાર થઈ ગયું મારું તને સેટ થશે આમ કે થાય એ પણ આ બધી ભગવાનની કૃપા હતી બસ કોઈ આગળ પાછળ ના મારા આખો હું સંયુક્ત કુટુંબમાં રહું છું બધા પરિવારે આખો કોઈ જ બોલે નથી કે જે કર્યું છે ભાઈ એ યોગ્ય જ કર્યું હશે અને બસ મહિનાની અંદર મારા રિપોર્ટ ચાલુ થાય એક મહિનો લાગ્યો મારો મેચિંગના જે બધા રિપોર્ટ કરાવવા પડે એને લગતા અને ડોક્ટરે કહી દીધું કે તૈયાર કરી દો બરાબર છે દોર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસીજર થઈને આપ કેટલો સમય અહીંયા અમારી હોસ્પિટલમાં રહ્યા મારે સિમ્સમાં કરાવી દિવસમાં કેટલો ટાઈમ અહીંયા પડે તેર દિવસ તેર દિવસ અહીંયા હતા નર્સિંગ ફેસિલિટી સર્વિસીસ એ બધાથી

એ પણ એવો પણ ડર મગજમાંથી કાઢી જ નાખવાનો કાઢી જ નાખવાનો કે મને આ ઓપરેશન કરાવવાથી આમ થશે આ બહુ મોટું સર્જરી કેવાય એટલે હું આમ ના કરી શકું પણ કશું જ નહીં જે રૂટીન લાઈફ હું પહેલા જીવતી હતી અત્યારે એનાથી બી સારી જીવી શકું છું શું વાત છે એટલે હું પૂછું કે તમે મેસેજ આપો એ પહેલા તમે દિલથી તમારી જે લાગણીઓ હતી તમારું જે મોટિવેશન હતું એ જ તમે રજૂ કરી દીધું અને તમારો ખૂબ ખૂબ આભાર અને તમે આખી જે તમારી જર્ની કહી એમાં તમે સરસ વાત કહી કે હું ને મારા હસબન્ડ જોડે હતા અને જયારે ખબર પડી કે મારે કિડની ની જરૂર છે ત્યારે એમણે કશું વિચારાવીને એવું કીધું કે હું કિડની આપી દઈશ અને આખા તો હવે તમારા હસબન્ડ પણ આપણે મળી લઈએ Right? Okay. Thank you. Thank you. આપણે રીટાબેનને તો મળ્યા પણ એમના જવાબોમાં એક સરસ મજાની આપણને જે છે વાત જાણવા મળી કે એમના હસબન્ડ જે છે વિનોદભાઈ કે જેમણે ક્ષણભરનો પણ વિચાર ના કર્યો કે કિડની ડોનર જે છે એ હું જ બનીશ અને તને કિડની હું આપીશ અને ભગવાનના બ્લેસિંગ્સ એવા હતા કે બંનેની કિડની મેચ પણ થઈ ગઈ અને આજે રીટાબેન જે છે ખૂબ જ સરસ મજાની હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે તો આપણે અચૂક જે છે વિનોદભાઈને થોડીક ક્ષણો માટે તો મળવું જ પડે વિનોદભાઈ હમણાં જ રીટાબેન સાથે વાત કરી અને એમાં આપની પણ વાત થઈ તો બસ આપની પાસેથી એક જ

કે સર એવું જ કીધું તું આ ધક્કો મારવાનું કામ છે હું કરું છું પણ જ્યારે બી આનું ડાયાલિસિસ આવશે અથવા જરૂર પડશે જ ડાયાલિસિસ પછી બી ટ્રાન્સપ્લાન્ટ ની જરૂર પડશે જ એટલે મારી તો મનોમન પહેલેથી જ તૈયારી જ હતી કે અમે બે સારી જીવ જિંદગી જીવી શકીએ એમ કે એક ટાયર સ્કૂટરનું ને એક ટાયર કિડની આપી દઈશ ડોક્ટર ને પૂછી દીધું કે હું આપી દઈશ તો કોઈ તકલીફ નહીં નહીં કોઈ તકલીફ નહીં થાય બંને સરખી રીતે સારી રીતે જીવન પસાર કરી શકશો અને અમારા બાળકો બી નાના હતા એટલે એ બધું ધ્યાનમાં રાખીને મેં કોઈ પણ વિચાર કર્યા વગર કિડની આપવાનું ડોનેટ કરવાનું બરાબર છે વિનોદ વિનંતી તમે કિડની આપીએ પેલા તમારા પણ ઘણા રિપોર્ટ્સ ને એવું થયું છે અને ત્યારબાદ તમારે પણ કોઈ વસ્તુ કે કોઈ રિસ્ટ્રિક્શન ફોલો કરવાના હોય છે કિડની આપ્યા પછી કોઈ મેડિસિન કે બીજા કોઈ રિસ્ટ્રિક્શન કરા તમારે ના કોઈ જ નહીં કોઈ કોઈ હાલ બી મારે કોઈ દવા ચાલુ નથી એકદમ કમ્પ્લીટ નોર્મલ છે એટલે જેવી તમે રૂટીન લાઈફ જીવતો જીવી રહ્યા છો અને લગ્ન સંબંધ જે છે એને ખરેખર તમે સાર્થક કર્યો કે કઈ પણ થાય તો હું છું તો એ વસ્તુ જે છે તમે આજે સાર્થક કરી તમારા મે એને ગિફ્ટ એવા દિવસે વેલેન્ટાઇન ડે ના દિવસે જ ગિફ્ટ આપી દીધી છે અરે વાહ એટલે વેલેન્ટાઇન ડે માં જે આપણે ફૂલ આપીએ છે ચોકલેટ આપીએ છે પણ તમે તો વેલેન્ટાઇન ડે ને સાર્થક કર્યો કે પ્રેમ હોય તો આવો કદાચ જરૂર પડે ને મારું અંગ પણ આપવું પડે તો હું છું તો કદાચ વેલેન્ટાઇન ડે ની આ નવી ડેફિનેશન જે હવે સમાજ સુધી પહોંચે અને અમારી સાથે વાતચીતમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ